Namo Lui Sauriyantanam, Namo Lui Sauridanam, Namo Lui Sauvairiyam, Namo Lui Saujayanam, Namo Lui Sautrikavati Saunam, Omkara Mindu Sanyupanityam Jayanti Yogina, Kamadam Okshadam Seyo Omkarai Namo Namo, Manganam Mahavanyo Manganam Rukamuni, Manganam Kunkundari Ujendram Osumangana Namasamari Sarai, Sanu Bhutya Chakasti Chiksovai Bhavaya Sarvama, Kirao Niyutani Dada. कलश अमृत भगवान अमृत चंद्राचार्य रचित कलश अमृत नो स्वाध्याय आपणे करी रह्या छीए। एमा 15मो कलश चाले छे। आचार्य भगवाने आ कलश समयसारनी आत्मख्याति टीका लगती वखे लखेल छे। आजे 15मा कलश नो शेष भाग लईशुं। आपणे 15मो कलश એનો ખંડાન્વય સહિત અર્થ અને પૂજ્ય ગુરુદેવે એની ઉપર જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે, શેષ ભાગ બાકી છે તે પહેલા લઈશું અને તે પછીથી આપણે 16મા કળશનો સ્વાધ્યાય શરૂ કરીશું। તો આપણે પહેલા 16મો કળશ વાંચનમાં લઈએ છીએ। 16મો કળશ આત્મખ્યાતિ ટીકા લગતી વખતે आचार्य भगवाने 16मी गाथा पछी लख्यो छे। एटले 16मी गाथा मां आचार्य भगवाने ए वात करी के दर्शन ज्ञान अने चारित्र सदा सेववा योग छे, वळी ते त्रणेयने निश्चय नहींथी एक आत्मा ज जाणो। त्रण भेद पड़े छे, एवा भेद पड़े छे, परंतु ए त्रण निश्चयथी तो एक ज छे, ए वात एमणे 16मी गाथा मां કહી। કુંદકુંદ આચાર્ય ભગવાને એ વાત કરી અને એની પછી ટીકા લખ્યા પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ 16મો કળશ લખ્યો છે। તો 16મા કળશમાં પછી એમણે એ વાત લીધી છે કે પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો આ આત્મા એકી સાથે અનેક અવસ્થા રૂપ પણ છે। એટલે અનેક અવસ્થા થઈ એટલે એને એ રીતે મેચક પણ થયું। મેચકનો એક અર્થ થાય છે મલિનતા, એક અર્થ એવો થાય છે। પણ અહીંયા જે ત્રણ ભેદ પડ્યા એ અપેક્ષાથી એને મેચક પણ કહેવામાં આવ્યું છે। એટલે કહે છે કે પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો આત્મા એકી સાથે અનેક અવસ્થારૂપ પણ છે, મેચક પણ છે, અને એક અવસ્થારૂપ અમેચક પણ છે। દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ, દર્શન જ્ઞાન ચારિત્રથી તો આત્માને ત્રણપણું છે અને પોતાથી પોતાને એકપણું છે। એટલે પછી જયચંદજી છાબડાએ ભાવાર્થની અંદર એ વાત લીધી કે પ્રમાણ દ્રષ્ટિમાં ત્રિકાળ સ્વરૂપ વસ્તુ દ્રવ્ય પર્યાય રૂપ જોવામાં આવે છે। દ્રવ્ય અને પર્યાય રૂપ જોવામાં આવે ત્યારે પ્રમાણ દ્રષ્ટિ થાય। પ્રમાણ દ્રષ્ટિ ત્યારે થાય કે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે અવલોકીએ છીએ તો એ પ્રમાણ દ્રષ્ટિ કહેવાય। એક નય નહીં પરંતુ અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ પ્રકાશીએ છીએ તો એ પ્રમાણ દ્રષ્ટિ થઈ। તો પ્રમાણ દ્રષ્ટિમાં ત્રિકાળ સ્વરૂપ વસ્તુ, ત્રણે કાળે રહેલી જે વસ્તુ જે છે એને દ્રવ્ય પર્યાય રૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકી સાથે અનેક સ્વરૂપ દેખવો, એકી સાથે અનેક સ્વરૂપ દેખવો અને એકી સાથે અનેક સ્વરૂપ જોઈએ ત્યારે પછી એમાં આ વાત આવે છે કે એને દર્શન જ્ઞાન ચારિત્ર એવું ત્રણપણું પણ છે અને પોતાથી પોતાને એકપણું છે। અને આ વાતને આપણે બેઝિક વાત કહેવાય, જેને એ બેઝિક વાતને, મૂળભૂત વાતને, ફંડામેન્ટલ વાતને આપણે આ રીતે સમજી લઈએ અને પછી જ્યારે આનો અભ્યાસ કરીએ છીએ, એટલે કે આ કળશને અહીંયા કળશ અમૃતમાં એની જે ટીકા લખવામાં આવી છે, પાંડેજીએ જે ટીકા લખી છે, રાજમલજીએ જે ટીકા લખી છે, એ રીતે આપણે એનો અભ્યાસ કરીએ છીએ। તો મૂળ વાત આપણા અંતરમાં છે કે શું અહીંયા કહેવાના છે,
તો આપણે આ કળશ લઈએ છીએ, પહેલા સંસ્કૃતમાં કળશ છે, દર્શન જ્ઞાન ચારિત્ર ત્રય સ્વાદિત એકત્વ સ્વયં મેચકો અમેચક ચપી સમમ આત્મા પ્રમાણતઃ. દર્શન જ્ઞાન ચારિત્ર્ય ત્રિવાત્રિત્વાત્, એટલે ત્રણ એમ કહેવાનો આશય છે. અહીંયા ખંડાન્વય સહિત અર્થમાં કહે છે કે આત્મા મેચકો, આત્મા એટલે ચેતન દ્રવ્ય, મેચકો એટલે મલિન છે. કોની અપેક્ષાએ મલિન છે? તો કે દર્શન જ્ઞાન ચારિત્ર્ય ત્રિત્વાત્, દર્શન જ્ઞાન ચારિત્ર જે ત્રણ છે એવા ભેદ પડે છે. એટલે સામાન્યપણે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન છે, દર્શનની વ્યાખ્યા કરી છે. અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન છે, એટલે સામાન્ય અવલોકન કહીએ. અર્થગ્રાહક, અર્થ એટલે પદાર્થ, સામાન્ય દ્રષ્ટિથી જે જોઈએ તો એ અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન છે. સામાન્ય અવલોકન પ્રતિભાસ એનું નામ એ દર્શન છે. અને વિશેષપણે અર્થગ્રાહક શક્તિનું નામ, સામાન્યપણે અને વિશેષપણે, સામાન્યપણે જ્યારે પદાર્થને આપણે જાણીએ છીએ એટલે વિશેષતાથી નહીં, પણ સામાન્યપણે એને અવલોકીએ છીએ તો એનું નામ દર્શન છે. એટલે એને આપણે કોઈ અપેક્ષા એમ પણ કહીએ કે સામાન્ય પ્રતિભા, સામાન્ય અવલોકન એનું નામ દર્શન છે. અને એને જ આપણે વિશેષપણે જાણીએ છીએ તો એનું નામ જ્ઞાન છે. એટલે સામાન્યપણે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન અને વિશેષપણે અર્થગ્રાહક શક્તિનું નામ જ્ઞાન છે. એટલે એ આ દર્શન અને જ્ઞાનની જે વ્યાખ્યા જે છે એ કાંઈ નવી નથી, એની એ જ વ્યાખ્યા છે, થોડો શબ્દમાં ફેર છે. મૂળ વાત એ છે કે સામાન્યપણે એને જાણવું અને વિશેષપણે જાણવું, તો વિશેષપણે જાણવું એનું નામ જ્ઞાન છે, અને સામાન્યપણે જે પ્રતિભાસ માત્ર જે થાય છે તો એનું નામ દર્શન છે. અને આગળ ચારિત્રની વાત કરે છે કે અને શુદ્ધત્વ શક્તિનું નામ ચારિત્ર છે. શુદ્ધત્વ શક્તિનું નામ ચારિત્ર છે. વસ્તુ જે શુદ્ધ છે તે શુદ્ધ એનું નામ, એવી શુદ્ધ શક્તિ એટલે શુદ્ધ સ્વરૂપ, એવું શક્તિ છે એટલે એવું શુદ્ધ પ્રેણમન જે છે તો એનું નામ ચારિત્ર છે. તો આમ શક્તિ ભેદ કરતા એક જીવ ત્રણ પ્રકારે થાય છે. આ ત્રણે ત્રણને શક્તિ રૂપે લીધું, ગુણ રૂપે લેવામાં આવ્યું. શક્તિ કહો કે ગુણ કહો, તો આમ ત્રણેયને, દર્શન જ્ઞાન અને ચારિત્રને શક્તિ રૂપે લઈએ અથવા તો ગુણ રૂપે લઈએ તો એ જીવ ત્રણ પ્રકારે થાય છે. અને એ ત્રણ પ્રકારે થયું તો વસ્તુ એક અખંડ અભેદ જે છે એમાં ત્રણ પ્રકાર કયા, એટલે એ અપેક્ષાથી એને મલિન કહેવાનો વ્યવહાર થયો. તેથી મલિન કહેવાનો વ્યવહાર છે. વસ્તુ મલિન નથી, બહારની કોઈ મલિનતા અંદર વ્યાપી છે એમ નથી, પણ ભેદ પાડ્યા એટલે વ્યવહાર થયો. અને એ વ્યવહારને અહીંયા એમ મેચક પણ કહેવામાં આવ્યું. આત્મા અમેચક, હવે અમેચકની વાત કરવી છે. પહેલા મેચકની વાત કરી, હવે આત્મા એ જ વખતે એ અમેચક પણ છે. જો એક ક્રમમાં નથી કે મેચક પણ હોય ને પછી અમેચક પણ હોય ને અમેચક પણ પછી પાછું મેચક પણ, એવી કોઈ વાત નથી. એક જ સમયમાં આ કઈ દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ તો એમાં આપણને મેચક પણ અને અમેચક પણ દેખાય છે. પ્રમાણ જ્ઞાન કરીએ છીએ તો એમાં આપણને મેચક પણ દેખાય, ત્રણ ભેદ દેખાય. પણ નિશ્ચય નહીંથી, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ સ્વરૂપને જ્યારે જોઈએ છીએ, એક જ નહીંથી જોઈએ છીએ તો એમાં એ અમેચક પણ આપણને જણાય છે. એટલે હવે અહીંયા અમેચકપણાની વાત કરતા કહે છે કે આત્મા અમેચક, ચેતન દ્રવ્ય નિર્મળ છે, મલિનતા નહીં એટલે નિર્મળ છે. કોની અપેક્ષાએ નિર્મળ છે? તો કે સ્વયં એકત્વ દ્રવ્ય, સ્વયં દ્રવ્યનું સહજ નિર્ભેદ પણ હોવાથી એકત્વ, સ્વયં દ્રવ્યનું એક તત્વ એટલે નિર્ભેદ પણ એમાં ભેદ નથી. એક વસ્તુને જોઈએ છીએ તો એમાં અભેદ દ્રષ્ટિથી જ્યારે જોઈએ છીએ નિર્ભેદ પણ એમાં વર્તે છે, વસ્તુ એક છે, ભેદ વિનાની છે. અને એ દ્રષ્ટિથી જ્યારે જોઈએ છીએ ત્યારે એ નિશ્ચયને કે વસ્તુ સ્વરૂપને આપણે અવલોકીએ છીએ અને એમાં એ વખતે કોઈ ભેદ દેખાતા નથી,
એટલે એમાં અમેચકપણું છે, એમાં કોઈ મેચકપણું નથી. આગળ કહે છે કે આત્મા પ્રમાણતઃ સમમ મેચક અમેચક અપી ચ, આત્મા ચેતન દ્રવ્ય એક જ કાળે મેચક અને અમેચક છે, એટલે એક જ કાળે મલિન પણ છે અને નિર્મળ પણ છે. કોની અપેક્ષાએ? તો કે છે કે પ્રમાણતઃ યુગપદ અનેક ધર્મ ગ્રાહક જ્ઞાનની અપેક્ષાએ, તેથી પ્રમાણ દ્રષ્ટિએ જોતા એક જ કાળે જીવ દ્રવ્ય ભેદ રૂપ પણ છે, અભેદ રૂપ પણ છે. બે વાત છે, ભેદ રૂપ પણ છે અને અભેદ રૂપ પણ છે. અને નિશ્ચયનીથી જયારે જોઈએ છીએ તો નિશ્ચયનીની અપેક્ષાએ તો વસ્તુ ભેદ વિનાની જ છે. એટલે એવી ભેદ વિનાની વસ્તુ જે છે એ દ્રષ્ટિનો વિષય છે. અને જયારે ભેદ પાડીને જયારે કથન કરવામાં આવે છે તો એવા આત્માની શક્તિનો આપણને ખ્યાલ આવે છે કે પોતે દર્શનમય છે, જ્ઞાનમય છે, ચારિત્રમય છે, એ જ પોતાનું સ્વરૂપ છે અને એવું જ પોતાનું પરિણામ ભૂત થાય છે. એટલે જયારે એનું પરિણામ જોઈએ છીએ તો પર્યાયમાં આપણને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના એવા રત્નત્રયના પરિણામ સ્વરૂપનું લક્ષ્ય કરતા થાય છે. તો આ રીતે આ 16મો કળશ છે. અત્યારે 15મો કળશ ચાલે છે, એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કરી રહ્યા છે. એમાં આ જ જીવ દ્રવ્યને બીજી રીતે અવલોકવામાં આવ્યું. એમાં એ રીતે આચાર્ય ભગવાને વાત કરી ત્યાં કે એક જ જીવ દ્રવ્ય એ કારણરૂપ પણ છે અને કાર્યરૂપ પણ છે. એક જ જીવ દ્રવ્ય કારણરૂપ પણ અને પોતામાં જ પરિણમે છે કારણરૂપે, અને પોતે જ કાર્યરૂપે પણ પોતામાં જ પરિણમે છે. એટલે એમાં સાધક ભાવ અને સાધ્ય ભાવની વાત કરવામાં આવી. આ જ જીવ દ્રવ્ય જે છે એ સાધકપણે પરિણમે છે અને એ જ જીવ દ્રવ્ય પોતે સાધ્યપણે પરિણમે છે. એટલે સાધક ભાવ જે છે એ પણ પર્યાય છે અને સાધ્ય ભાવ છે એ પણ પર્યાય છે. સાધક ભાવ જે છે તે અપૂર્ણ શુદ્ધ પર્યાય છે, જ્યારે સાધ્ય ભાવ જે છે તે પૂર્ણ શુદ્ધ પર્યાય છે. જીવની બંને દશા છે. સાધ્ય ભાવ જે છે એટલે કે મોક્ષની દશા જે છે સિદ્ધ પર્યાય છે, એ પણ પર્યાય છે. અને જયારે એ સાધક ભાવ છે એટલે ચોથા ગુણસ્થાન થી શરૂ કરી અને એ 14મા ગુણસ્થાન સુધી જે છે તે સાધ્ય ભાવ છે, સાધક ભાવ છે, અને પછી પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે તો સિદ્ધ દશા છે. તો એ સાધ્ય ભાવ છે અને આ ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને 14મા ગુણસ્થાનની દશાને આપણે સાધક ભાવ કહીએ. ખરેખર જોઈએ તો એમ પણ કહી શકાય કે 13મા ગુણસ્થાન સુધીમાં એનો જે સાધક ભાવ છે એ તો પૂરો થઈ ગયો છે. 13મે ગુણસ્થાને આવ્યો એટલે હવે એને ખરેખર તો કાંઈ કરવાનું છે નહીં. પણ છતાંય હજી એને અઘાતી કર્મ બાકી રહ્યા છે. એટલે એ અપેક્ષાએ એ 14મે ગુણસ્થાને આવે છે, અઘાતી કર્મોનો ક્ષય થાય છે અને 14મા ગુણસ્થાનને પણ જેટલી કર્મની પ્રકૃતિઓ જે શેષ બાકી રહી છે એનો પણ ક્ષય થઈ જાય છે. એટલે પૂર્ણ શુદ્ધ દશા એટલે સિદ્ધની દશા છે. એટલે એ રીતે આપણે એમ પણ કહીએ છીએ એ સાધક ભાવ છે. તો એવું સાધક ભાવ અને સાધ્ય ભાવ એની પણ અહીંયા વાત કરવામાં આવી છે અને કહે છે કે બંને પોતાને વિશે જ છે, તેથી મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાંતરનો સહારો નથી. મૂળ વાત તો આ કહેવી છે કે પ્રભુ સાધક ભાવ તારામાં જ છે, સાધક ભાવને માટે તારે બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી, કોઈ પરની અપેક્ષા રાખવાની જરૂર નથી, કોઈક આવે તો થાય, કોઈ નિમિત્ત હોય તો થાય, એવી કોઈ વાત નથી. સાધક ભાવ તારો છે, તું એને પ્રગટ કર, એટલે સાધક ભાવ છે. એટલે પૂર્ણ શુદ્ધ દશા સાધ્ય ભાવને પ્રગટ કરવામાં, મોક્ષમાં જવામાં કોઈ બીજા અન્ય દ્રવ્યનો સહારો નથી, એની મદદની જરૂર નથી, માટે શુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ. એ વાત અહીંયા 15મા કળશમાં ચાલી રહી છે. તો આ 15મા કળશનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે, એનો ઘણો ભાગ આપણે કર્યો છે, શેષ ભાગ જે છે તે આપણે આજે આગળ લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ પહેલો, પારણ નંબર 272, અહીંયા બીજો પેરેગ્રાફ. પૂજ્ય ગુરુદેવ અહીંયા કહે છે કે ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ પ્રભુ કેવડીએ કહેલો એ. પછી કહે છે કે હા બીજો નહીં એમ કેવું છે, એટલે કે કેવડીએ કહેલો એ, હા અન્ય મતી કહે છે એ નહીં એમ, ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે.
ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાદ પ્રભુ કેવળ એ કહેલો હો અને મત કેવું કહે કે આત્મા આત્માનો વેદાંત વેદાંત એને આત્મા જોયું નથી, બીજાને કોઈને આત્માની ખબર નથી. કેવળ પરમાત્મા જિનેશ્વર દેવે જે આત્મા જોયો અને પ્રગટ કર્યો પૂરણ, એ આત્મા સંગ પ્રદેશી અનંત ગુણ નો પિંડ પ્રભુ. હા, એનો અનુભવ કરવો શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દશાવળી. હા, એ ધર્મ રૂપ અને તે મોક્ષ નું કારણ છે. હા હા હા, અને પૂરણ નિર્મળ દશા, પૂરણ આનંદની, પૂરણ જ્ઞાન દર્શન શાંતિની વીર્યની પૂર્ણ દશાની પ્રાપ્તિ, તેનું નામ મોક્ષ. એટલે મોક્ષ અને મોક્ષ નો માર્ગ એ આત્મદ્રવ્યની બે અવસ્થાઓ છે. અવસ્થા એ તો ત્રિકાળી દ્રવ્ય છે, તો બધું આવો ફેરફાર છે બધો. ના, રૂપિયા બુપિયા તો ક્યાંય ગયા તારા બધા. હા હા, અડધો કલાક મોટું થઈ ગયું આજે છાંટા માટા ચીમનભાઈ ને. એવી જે બે અવસ્થા તેમના ભેદથી બે પ્રકારનો છે. કોણ? જ્ઞાન સ્વપરગ્રાહક શક્તિનો પુંજ એવું દ્રવ્ય, એ આ બે અવસ્થા રૂપે છે. તેમના બીજથી બે પ્રકારનો છે. હા 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 હા, એને એક એક લીટી સમજવી કઠણ. આ તો વિતરાગ પરમેશ્વરનું કહેવું છે. આ બીજા બધા એ તો કલ્પના માંડીને બધું, કલ્પનાથી શાસ્ત્રો બનાવ્યા અને કલ્પનાથી બધું હાંક્યું જગત ને. હા હા, આ તો સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પરમાત્મા બિરાજે છે મહાવીર દેહમાં. મહાવીર પરમાત્મા આદિ તો મોક્ષ બધાયા, એમના આ વચનો છે. સંતો આડતિયા કરીને એનો માલ આપે જગતને. ભાઈ, માલ તો પરમેશ્વરનો આ છે. કિંમત આપીને લે એ શુદ્ધ ઉપયોગ રૂપી કિંમત આપીને માં મોક્ષ માર્ગ લેવાય છે. બે અવસ્થા રૂપે ભાવાર્થ આમ છે કે એક જ જીવ દ્રવ જોયું, એક જ ભગવાન આત્મા અંદર વસ્તુ અનાદિ અનંત અવિનાશી દ્રવ, કારણ રૂપ પણ પોતામાં જ પરિણમે છે. હા હા, એક એક શબ્દ જુઓ તો મોક્ષના કારણ રૂપે પણ એ દ્રવ પોતે જ પ્રથાય છે. હા હા, જીવ દ્રવ કારણ રૂપ પણ કેમ કીધું કે પાછું કાર્યરૂપ પણ કેવું છે ને, કારણ ને કાર્ય બે કેવા છે ને. એટલે ભગવાન આત્મા પવિત્ર નો પિંડ પ્રભુ આનંદ નો કંદ છે, અતિન્દ્રિય આનંદ નો સાગર છે આત્મા અંદર. આ જીવદ્રવ કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે, પોતામાં જ એટલે વિતરાગી પર્યાયપણે પરિણમે છે. હા હા, જીવદ્રવ વસ્તુ આત્મા તો અનાદિ અનંત છે, આત્મા નમો ઉપજે છે, અનાદિ છે, અનંત કાળથી રખડે ચાર ગતિમાં. એ દશાઓ જુદી છે ને, વસ્તુ છે, ત્રિકાળ છે. એ જીવદ્રવ દ્રવ એટલે વસ્તુ ત્રિકાળી, કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે. ભાષા દેખો,
મોક્ષનું કારણ વ્યવહાર દયાદાન વર્ત ભક્તિ એ નહીં, એ નહીં. હા, જીવદ્રેવ કારણરૂપ પણ પોતામાં જ પરણમે છે. હા, એટલે કે વસ્તુ જે છે પોતામાં જ નિર્મળપણે અવસ્થાપણે થાય છે. એ મોક્ષના કારણરૂપે દ્રવ્ય પોતે જ પોતાના રૂપે શુદ્ધ પરિણમે છે. એને શુદ્ધ પરિણમને માટે, ધર્મને માટે કોઈ બીજા વ્યવહાર આદિના સહારો છે અને અપેક્ષા છે, તેથી તે ધર્મપણે પરણમે છે એમ નથી. બરાબર. હા હા, અમલ ધૂમની વાતો છે. બરાબર. જિનેશ્વર નો મારે વાળા વાળાને બિચારાને મળ્યો નથી. વાળામાં પુરાણ જ્યાં ત્યાં થઈ ગયું. હા, તો પરમેશ્વર વિતરાગ ત્રિલોકનાથ એમ ફરમાવે છે કે આ જીવ વસ્તુ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે. બરાબર. સત છે, જ્ઞાન અને આનંદની પૂર્ણ શક્તિથી ભરેલો પ્રભુ છે. હા હા, એવા આત્મદ્રવ્યને પોતાની પૂર્ણ મોક્ષ દશા પ્રાપ્ત થવામાં કોઈ પરદ્રવ્યનો સહારો કે પરમેશ્વરની પણ ત્યાં મદદ નથી. બરાબર. હા હા હા, તેમ તેને દ્રવ્યના મોક્ષના કારણપણે પોતે પરણમે છે, એમાં કોઈ પરમેશ્વર વિતરા કે એની વાણીની પણ ત્યાં અપેક્ષા છે નહી. હા, આવી વાત મારી. હૃતિભાઈ, મુંબઈમાં કઈ નથી, બધા થોતા છે પાપ ને આ બધા ભર્યા ફોકા ને હાસવા ના ને હાથ મારી નાખ્યા બધી જિંદગી હાલી જાય છે. જે કરવાનું શું છે એની ખબરું ન મળે. હે, પછી કરોડો રૂપિયા થાય ને અબજો રૂપિયા થાય. હે, ધૂળમાં પાણીમાં બે અબજ ને 40 કરોડ આપણું વાણિયું નથી. મરી ગયો હમણાં ગોવામાં 10 માળી વાણિયો, 500 પાણસણાનું, 500નું લીમડીભાઈ 500ણા, અને આ દામનગર પણ બીજું ગામ પાડનસિંહ, એ પાડનસિંહ આ પાલન ગુજરી ગયો 1.5 વર્ષ પહેલા. 42 કરોડ રૂપિયા, 240 કરોડ એનો પાણી આવ્યો છે મને નહી. હા હા, 5 મિનિટમાં મરી ગયો. જાઓ ઢોર માંગી હોય કે હું ક્યાં જાય, પશુ થયું હોય છે. અહીંયા ઘેરે 8 લાખ ના મકાન, ગોવામાં 40 લાખ નું એક મકાન, 10-10 લાખ ના બે બીજા મકાન. વર્ષની પેદાશ 5-7 કરોડ, 10 કરોડ ની પેદાશ, અને મૂડી 2 અબજ ને 40 કરોડ. એમની બેન ની દીકરી આપણે છે ને 64માં બાલ બ્રહ્મચારી છે. એમની હગી બે બેન ની દીકરી બ્રહ્મચારી છે. એની હોમના હેમરેજ થયેલું 1.5 વર્ષ પહેલા છે. પણ મુંબઈ આવેલ તે હેમરેજ થયેલું, એમાં પોતે એને દવા કરવા આવ્યો. એમાં એને 2-4 દીકરી માં પછી જરીક પૂછ્યો, રાગ એવું 1.5 વાગે દુખે છે તરીકે, વર્ષે 1 વર્ષ ડાક્ટર ને બોલાવો દુખે છે. ડાક્ટર આવે ત્યાં ભાઈ સાહેબ, એ 8 લાખ ના મકાન પડ્યા, 2 અબજ ને 40 કરોડ રૂપિયા પડ્યા છે, ધૂળ ને હાલે ગયા છે. આ એક તો અંબાજી ને પાછું માનતો હતો સ્થાનકવાસી, કાંઈ ભાન ન મળે, કાંઈ બધા ઢોર જેવા અવતાર.
ધૂળ જેવા અવતાર પછી થાય છે તો ધૂળમાં. હાજી વાત કે મોટા રાજા છે થાય છે હું છું. આઈ કે છે કે મોક્ષના કારણને માટે લક્ષ્મીની જરૂર નથી, શરીરની અપેક્ષા નથી, જેને મનની અપેક્ષા નથી, જેને શુભરાગની અપેક્ષા નથી, જેને દેવગુરુને શાસ્ત્રની વાણી અને દેવગુરુ શાસ્ત્રની અપેક્ષા નથી. આવો મારે માણસ સાંભળતા તો જીવ દ્રવ્ય છે ને ત્રીજી લીટી ત્રીજી દ્રવ્ય એટલે વસ્તુ. ભગવાન આત્મા તો અનાદિ આનંદ છે, એ કઈ વસ્તુ છે ને કોઈ ઉપજાવનાર હોય એ તો તત્વ છે. વસ્તુ તત્વ છે એવું જે આત્મતત્વ ભગવાન દેહમાં બિરાજે છે, અનંત આત્માઓ ભિન્ન ભિન્ન, એ જીવદ્રવ કારણરૂપ પણ પોતાના જ પરિણમે છે, પોતાના જ શુદ્ધપણે પોતાના જ પરિણમે છે. એ શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ છે. બધા આત્માઓ એવા છે કેમ બે. જીવદ્રવ કારણરૂપ પણ પોતાના જ, પોતામાં એટલે પોતે તો શુદ્ધ ચૈતન મૂર્તિ છે, એ શુદ્ધપણે પોતામાં પોતે પરણમે છે. એને વ્યવહાર રત્નત્રયની અપેક્ષા આ પંડિતો હારે મોટો વિવાદ છે. જવાય પંડિતો કાશીના ભણેલા બધા, એ વ્યવહારથી થાય, વ્યવહારથી થાય ન તો એકાંત છે. સોનગઢ કે છે કે નિશ્ચયથી થાય, વ્યવહારથી ન થાય એકાંત છે. વાત સાચી છે, સમ્યક એકાંતો છે. હા જીવદ્રવ કારણરૂપ પણ એટલે શું કીધું, મોક્ષની જે દશા સિદ્ધપદની દશાના કારણરૂપે જીવદ્રવ પોતે તેના કારણરૂપે મોક્ષ માર્ગ રૂપે પોતે પરણમે છે. દશામાં પવિત્રપણા પોતે થાય છે, એને પવિત્રપણાના થવામાં બીજી ચીજની કોઈ અપેક્ષા છે નહીં, છે કે નહીં એમાં. હા હા અરે વાંચવા મળે નહીં, સાંભળવા મળે નહીં, ભગવાન આપી દેશે. ભગવાન પાસે છે તારી મુક્તિ, તારીમાં શક્તિ પડી, શક્તિ ભગવાન પાસે તારી શક્તિ છે. તારી શક્તિનું તત્વ તો તું પોતે છો, આનંદ જ્ઞાન અનંત આનંદ આદિ સચ્ચિદાનંદ પ્રભુ સહિત સત્વ તો તું પોતે છો. એની શક્તિને દ્રષ્ટિમાં આશ્રય લઈને જે શુદ્ધ ઉપયોગ પુનઃને પાપના ભાવથી રહીત શુદ્ધ વેપાર અંદર પ્રગટ થાય અનુભવ એ મોક્ષનું કારણ છે. અને તે કારણ પોતામાં પોતે પરણમે છે. હા 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 આટલું સ્પષ્ટ કથન છે. આને હોનગઢનું શાસ્ત્ર નથી, સમજાણું કાંઈ. આ તો 2000 વર્ષ પહેલા કુનકુંડાચાર કહી ગયા, એનો અભિપ્રાય તો અનંતકાલથી ચાલ્યો આવે છે. અમરચંદ્રાચાર્ય એનો ખુલાસો કરે છે. પણ એમાં છે ને આ ગુણ કેવું, કેટલું ભીડું છું. જીવ દ્રવ વસ્તુ પોતે ટીકાળી અનાદિ અનંત વસ્તુ છે, અને તેમાં આનંદ અને શાંતિ વિનાનાદિ અનાદિ અનંત પડી છે. વસ્તુ છે એનો સ્વભાવ વિનાની વસ્તુ હોય, લોજિક ન્યાયથી ન્યાયથી સમજશે કે નહીં.
જે કોઈ ચીજ હોય એ ચીજ એની શક્તિ ને સ્વભાવ વિનાની હોય. તો ભગવાન આત્મા પદાર્થ છે તો એનો સ્ત્રીકાળી શક્તિ અને સ્વભાવ તો આનંદ ને જ્ઞાન ને શાંતિ ને વિતરાગતા સ્વચ્છતા પ્રભુતા એવી અનાદિ અનુશક્તિ અંદર મંદ છે. પણ એ ધ્રુવપણે છે, તેનો સદુપયોગ દ્વારા વર્તમાનમાં નિર્મળ પરિણામ દ્વારા ધ્યેય બનાવી. હા હા હા, ભારે કામ. એક એક શ્લોક કેટલું કામ કરે જો. હા, તો અનાદિકાળનો આ અભિપ્રાય ને આ રીત પદ્ધતિ અનાદિકાળ નહી ચાલી આવે છે. ધર્મી ને માટી તો આ રીતે ધર્મ થાય ને મોક્ષ આ રીતે થાય, અનાદિથી ચાલી આવે. લોકો એ બીજી રીતે કલ્પીને આડવા બમ કરીને મચરડી કચડી નાખી મારે છે. હા હા, સમજાણું કઈ ધનકુબીર છે ને, ધનકુબીર કઈ કરજો વળી ધનકુમાર આવો મારે છે બાપા. હા હા, ધનકુમાર અંતરિક્ષમાં બહુ કામ ઘણું કર્યું. હા હા, વિકલ્પો કયા હતા એ તો આવવાનું આવે છે. હા હા, અરે મારે ભારે આ કરું સાંભળવું કઠણ પડે, હવે એ સમજે તો કીધી. હા હા, અને આ રીતે સમજ્યા વિના એનો ઉદ્ધાર ત્રણ કાળમાં ક્યાંય નથી. બરાબર, એ 84 ના યોનિમાં ઉતરી ઉતરીને હોઠા નીકળી ગયા છે. જીવ દ્રે આ તો કારણ આવ્યું ને, એટલે જીવ દ્રે કારણરૂપ કોને, કોનું કારણરૂપ, મોક્ષ નું કારણરૂપ. જીવ દ્રે મોક્ષ ના કારણરૂપે પણ પોતામાં જ પરિણમે છે. હા હા હા, શુદ્ધ ચૈતન્ય ઘન આનંદ કંદ એના અતિન્દ્રિય આનંદના સ્વાદપણે શુદ્ધ ઉપયોગ ના અનુભવ પણ એ પોતે થાય છે. હા હા, અને કાર્યરૂપ પણ પોતામાં જ પરિણમે છે. કાર્ય એટલે મોક્ષ દિશા, સિદ્ધ પદ, નમો સિદ્ધાન્ત. સિદ્ધ પદ જે શરીર રહી તે એકલો આત્મા રહે એને સિદ્ધ પરમાત્મા કહીએ. અને શરીર સહિત હોય એને કેવળ જ્ઞાન થાય, ત્રણ કાળનો આનંદ આવે એને અરિહંત કહીએ. હજી એને શરીર બાકી હોય, ત્રણ કાળનું જ્ઞાન હોય, અનંત આનંદ પ્રગટ થયો હોય, ઈચ્છા વિના જેની વાણી નીકળતી હોય, જેની દશા શરીરની નગ્ન હોય, અનંત અનંદરમાં અનંત કેવળ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા હોય. હા હા હા, કાલે કાળ લાવ્યો છે, બેન ને તો વાત કરી હતી, જાનમલ કરીને કોઈ દોડું છે પ્રતાપગઢનો, અહીં પાલનપુરમાં જૈન દિગંબર જૈન ધર્મશાળા મળતો છે. હે, પાલિતાણા, શું કીધું પેલું, પાલન પાલી, એનો કાગળ આવ્યો છે. મહારાજ તમે સાધુ એક બહુ છો અને બીજા બધા સાધુ રૂઢી ગતવાળા છે. 24 તીર્થંકર ઉત્પન્ન થયા, પહેલા તીર્થંકર તરીકે હું ઉત્પન્ન થયો છું. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે મને, એમ લખેશ કાલ પેલા એક આવ્યો માટે મને ત્યાં રહેવાનું સહેવાનું બધી સગવડતા આપો. ઠીક, કેવડી તીર્થંકર ને કેવડી, મારી નહીં ભ્રમણા કેટલી સાંભળ્યું તું તમે. હે હે, બસ સાચી વાત થઈ ગઈ. કાલ કાગળ આવ્યો છે, પેલા કાગળ આવ્યો છે. ચાંદમલ નામ છે, દોડું એનું કોઈ ઓળખ છે, ઓળખ
ઓળખ સમજે ને, હે અટક એ ચાન મરડોડું. મને કેવું જ્ઞાન થયું છે, મને કેમ બોલાવો અને બધા સ્થાન આપો, ચાર ઘાતી કર્મ કેમ નાશ થાય હું તમને એમને શીખવીશ બધાને. ખાઈ સમજી જેને દેખાતું હોય એને હું હવે કેવું જ્ઞાન પ્રમાણ વાત કરીશ. એ અહીંયા મોટો ભાગ આવ્યો ને, પેલા આવ્યો તો ખબર. આવી ભ્રમણા જગતમાં લોકો ક્યાંના ક્યાંય બિચારા. એનું નામ મોટું ને એ પાછું મારા વખાણ કર્યા કે તમે સાધુમાં તમે 180 સુધારક વાદી. ભાઈ સાધુ અમે નથી, સાધુ કોને કહેવાની ખબર નથી તમને. સાધુ તો નગ્નો દિગંબર ત્રણ કસાયનો અભાવ, એવા સંતો ને સાધુ કહીએ. અમે સાધુ કીધી હવે વખાણ કર્યા. બધા રૂઢિગત છે, તમે એક સાધુ સુધારક વાદી બરાબર નીકળ્યા છો. અને હું હવે કેવડી જ કહું છું માટે મને ત્યાં બહુ આવી વાત ભાઈ ગજબ છે. પંડિતજી વાંચ્યો કારણ કે હતો તું. હા કેવી ભ્રમણા, હજી સમકીત કોને કેવું એની ખબરું ન મળે. સાધુ તો કોને કેવા બાપુ હોય તો અત્યારે. હા એમાં કેવળ જ્ઞાન ને 24 તીર્થંકર ની પહેલી શરૂઆત થઈ ગઈ છે. અને શ્વાકા પુરુષો પણ એની હારે જોઈએ એ પણ કેટલાક મોટા જન્મી ગયા છે. આવો એ કાગળ છે. હે રસી વર્ષે વર્ષે નું કામ હોય ને, એ બાર નીચી છે એમ કે રતન બાર નીચી છે. અંદર માં આ કેવું જ્ઞાન થાય એને બહાર નું શું કામ છે. હા પાલીતાણામાં દિગંબર ધર્મશાળા ઉતર્યા છે. જૈન દિગંબર લાગેશન પ્રતાપગઢ નો છે. કેટલી ભ્રમણા, કેવળ જ્ઞાન, ચાર ઘાતી કર્મ કેમ નાશ થાય એનો ઉપાય શીખીશ મને. બીજા જેવું હોય છે એટલે રમજીભાઈ નું નામ છે એમાં એવો ઉપાય છે. એવો અરે ભગવાન, હજી સંકેત કોને કેવું કોની દશા, એનું ધ્યેય કોને દશા કોની કેવી હોય એની ખબરું ન મળે બાપા. હા સાધુ પદ તો કોને કેવું એ ક્યાં છે દુનિયા, અત્યારે હિન્દુસ્તાનમાં નથી. જેને અંતરમાં પ્રચુર આનંદ અતિન્દ્રિય આનંદ ઉછળી ગયો હોય છે, જેને આત્માના અતિન્દ્રિય આનંદની શક્તિ ભરી છે, એમાંથી જેને અતિન્દ્રિય આનંદ જેની દશામાં દરિયામાં જેમ પાણી ઉછળે એમ કાંઠે ભરતી આવે એમ એની દશામાં અતિન્દ્રિય આનંદ ઉછળી ગયો હોય છે, એવી અને જેની બાય દશા નગ્ન હોય છે, વસ્ત્રનો કટકો પણ એને હોતો, એવી દશા અંતને તો મુનિ કહી. હા 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 સમજાણું કાંઈ. સાધુ કેવા હોય ની ખબર નથી અને કેવડી થઈ ગયા તે સંખ્યા. અરે ભગવાન આવું બિચાર જોણ આવી એ આત્માની ભ્રમણા થઈ ગઈ છે ને. પ્રતાપગઢ નો છે, પેલા આવ્યો તો યાદ કરો કે ક્યારે આવ્યો ખબર નથી. ચાલ બે ચાર વાર પેલા આવ્યો છે ભાઈ ઉપર, કાંતિભાઈ ઉપર, હે મેનેજર ઉપર ખ્યાલ છે ખરો, સાધારણ ખ્યાલ છે. રામજીભાઈ કહેતા હતા આવ્યો છું કે ખ્યાલ છે કરો થોડો ઘણો, પણ આ તો ચોખ્ખો આવ્યો બધા વચ્ચે હું સહયોગ પણ. અરે પ્રભુ તીર્થંકર કોને કહેવા, કેવળ જ્ઞાની કોને કહેવા બાપુ. હા હા હજી સાધુ પણ નજરે પડતું નથી ત્યાં કેવળ જ્ઞાન ક્યાંથી થઈ. હા હા હા
સાધુ કોને કહેવાની ખબર ન મળે. હા, એ કે છે કે મારો પ્રભુ મોક્ષના કારણ રૂપે પણ હું જ પોતે પરણું છું. હા હા હા, કેવું જ્ઞાન કઈ તો કાર્ય રૂપે પ્રણમનારો પણ હું એટલું કે છે, હું કેવડી છું અત્યારે એમ નથી. સમજાણું કાંઈ? હા, ન્યાયની કસોટીએ કસીને તત્વ શું છે એવો નિર્ણય થવો જોઈએ. એમને માની લેવું એ કોઈ ચીજ નથી, અનાદિકાળ અંધારા જ્યાં ચાલુ છે. હા, પરમાત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકનાથની વાણી ઈચ્છા વિના ઓમ ધ્વનિ ઉઠે, પૂર્ણ પરમાત્મા દશા જેને પ્રગટ્યું હોય એને નગ્ન દશા શરીરની હોય, એને આહાર નો હોય, પાણી નો હોય, વાસણ વાહન નો હોય, એને વાણી આમ બોલીએ આમ છે એવી વાણી ન હોય, એને તો આખા શરીરમાંથી ઓમ એવો ધ્વનિ ઉઠે. મુખ ઓંકાર ધ્વનિ સુની અર્થ ગણ ધર વિચારે, મુખ ઓમ ધ્વનિ સુની ઓમ ધ્વનિ ઉઠે અંદરથી, ઓઠ હલ્યા વિના કંઠ હલ્યા વિના પૂરણ પરમાત્મા દશા એને કહી કેવડી. એવા ઓમ મુખ ધ્વનિ સુની અર્થ ગંધર્વ વિચારે સંતોના નાયક જે અનુભવી આનંદના વેદનારા અતિન્દ્રિય આનંદના પ્રચુર ઘણા સાગરમાં ડોલતા ભૂત એવા મુનિરાજ એને સાંભળીને શાસ્ત્ર છે. હા હા હા, ઓમ મુખ ઓમ ધ્વનિ સુનિ અર્થ ગંધર્વ વિચારે રચી આજ્ઞમ ઉપદેશે ભવિજીવ સંશય નિવારે. એના આજ્ઞમ રચનારા ગંધર્વ સંતો હોય છે, મુનિ નગ્ન દિગંબર હોય છે, વનવાસી હોય છે. આ બાપુ એ દશાઓ જુદી, ભાઈ આ તો બરાબર. એ અહીં કે છે કે મારો પ્રભુ મોક્ષના કારણ રૂપે પણ હું પોતે જ પરમુખ અવસ્થામાં દ્રવ્યના ધ્યેય પ્રણમને પ્રણમનારો થનારો હું, એમાં બીજાની કોઈ મદદ, વ્યવહારને કારણે કોઈ મારું મોક્ષ માર્ગ પ્રત્યે એવી અપેક્ષા નથી. કાર્યરૂપ પણ પોતામાં જ પ્રણમ છે. હા હા, તેથી મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાંતરનો ફાળો નથી. આત્માની મુક્તિ થવામાં અનેરા દ્રવ્યની અનેરા પદાર્થની સાક્ષાત ત્રણલોકના ના તીર્થંકરની પણ આત્માના મોક્ષ માર્ગમાં અને મુક્ત થવામાં સારો મદદ નથી. હા હા હા, કઈ પાણીની જરૂર નથી. વિશેષ કેશું કણસ્ટિકા જીવ અધિકાર સોળમો ફળ છે. દર્શન નામ ચારિત્રે ઋતુત્વાત એકત્વ સ્વયં મેચકું મેચું સમન આત્મા પ્રમાણ છે. આત્મા મેચક છે. હા, ભગવાન ચેતન દ્રવ્ય દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણપણે પ્રણમે એ ભેદ છે, એ વ્યવહાર છે, એ મયંકાર છે. વસ્તુ આત્મા ન્યાય સ્વરૂપ છે, એક રૂપ એ ત્રણપણે પ્રણમે કે છે. એની અપેક્ષા મજી છે દર્શન જ્ઞાન ચારિત્ર ત્રિત્વા. હા હા, ત્રણ ની વ્યાખ્યા કરે પહેલી.
દર્શન સામાન્યપણે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન. પદાર્થને જ્યાં દેખવાની સામાન્યપણે દેખ શક્તિ કે દર્શન, વિશેષપણે પદાર્થ ગ્રાહક શક્તિનું નામ જ્ઞાન, અને શુદ્ધત્વ શક્તિનું નામ ચારિત્ર. ત્રણના પ્રણમનની અપેક્ષા વાત છે. શક્તિ ટીકાળ છે એ તો છે, ત્રિકાળી ભગવાન આત્મા ત્રણ પણે દર્શન જ્ઞાન ચારિત્ર, નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્ર, એ પણ પ્રણમે એ વ્યવહાર છે. એ મેચક છે એટલે મલિનતા છે. હા 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 હા, કેમ કે ત્રણ પ્રકારે પ્રણમે છે એનું જ્યાં લક્ષ કરવા જાય છે ત્યાં વિકલ્પ ઉઠે છે. એથી ત્રણ પ્રકારને જાણવું એ વ્યવહાર કહીને એને મેચક મલિન કહ્યું છે. ક્યાં માણસને જવું કે હજી તો બહાર ના વાંધા. કાલ લેખ આવ્યો છે ને પંડિતજી, કાલ લેખ આવ્યો કહો શું મેરું ચંડી દેવાખંડ કે ગુણ નું ક્ષય તો 14મે ગુણસ્થાને થાય છે, 13મે ગુણસ્થાને કેવળી પણ કહી શકતા નથી. એના એકાંતવાદીઓ પુણ્યનો ક્ષય પહેલેથી ના પાડે છે. ક્ષયની ક્યાં વાત છે? એ પુણ્ય છે, રાગ છે, ભેદ છે, વિકલ્પ છે, અપરાધ છે, એ વાત છે. દ્રષ્ટિમાં એનો આદર હોવો ન જોઈએ એ વાત છે. ક્ષય ક્ષયની ક્યાં વાત છે? ત્યાં લઈ જૈન ગેજેટમાં. હા હા હા, આ તો પરમાત્મા એમ કે છે ભગવાન એક સ્વરૂપી ચૈતન્ય દ્રવ્ય, એને ત્રણ પણે પ્રણમન, એને અમે મલિન કહીએ છીએ, એટલે કે એને અમે વ્યવહાર કહીએ છીએ. હા હા, અને ત્રણ પ્રકારનું પરિણમન નું લક્ષ્ય કરવા જાય તો તેને વિકલ્પ રાગ ઉઠે છે. હા હા, લક્ષ કરવા જાય એટલે એનું જ્ઞાન એમ નહી, એનો આશ્રય કરવા જાય કે આ ત્રણ છે એમ. જ્ઞાન તો આત્માનું ત્રણ એક રૂપ છે, એનું જ્યાં જ્ઞાન થયું એમાં ત્રણ પ્રકારના પરિણમનનું ભેદનું, ભેદને કારણે નહીં પોતાને કારણે સ્વતંત્ર પ્રકાશની પર્યાયના સામર્થ્ય હોવાને લીધે તે ભેદનું જ્ઞાન ને અભેદનું જ્ઞાન એવું સ્વતઃ પોતાની પર્યાયમાં પોતાને કારણે સ્વતંત્ર પ્રકાશ આ રીતે થાય છે. પંડિતજી હા હા સમજાય છે કાંઈ, પણ એનો લક્ષ્ય એટલે ભેદ છે એ વસ્તુ વ્યવહાર છે, અને અહીં મિચક કહેવાનો વ્યવહાર છે એમ જોઈ ગ્રંથકાર કે જુઓ ને કોની અપેક્ષા એ મળીને છે કે ત્રણ અર્થગ્રાહક આદિ જ્ઞાન સુદર્શન આમ શક્તિ ભેદ કરતા એક જીવ ત્રણ પ્રકારે થાય છે. શક્તિ ભેદનો અર્થ પરિણમન છે. અહીંયા હો ઠીકાળી શક્તિનો ભેદ કરવો એ પણ વ્યવહાર છે, પણ અહીં તો પરિણમન થાય છે દર્શન જ્ઞાન ચારિત્રનું. એ પછી લેશે સત્તરમા કળશમાં. પરિણિત તત્વ એમ શબ્દ છે, પરિણમેલું જેની વાત છે ભાઈ. આ તો 16મો શ્લોક છે. હા, રાગ રૂપે થવું પુણ્યના દયાદાનમાં એ રૂપે થવું એ તો એનું સ્વરૂપ જ નથી, એ તો પરદ્રવ્યમાં જાય છે. પણ અહીંયા એક રૂપ ચૈતન્ય દ્રવ્યને ત્રણ પણે પ્રણમેલો એમ જોવો કેવો
એને અહીંયા મલિન કહેવાનો વ્યવહાર છે. એ છે, પેક્ષા કહ્યું નહી, છઠ્ઠી ગાથામાં કહ્યું, પછી સાતમીમાં કહ્યું નહી. પ્રશ્ન કર્યો કે ભાઈ આ દર્શન જ્ઞાન ચારિત્ર છે એ ભેદ પડે છે, અશુદ્ધ આવે છે. સાતમી ગાથામાં માથે માથા હું કેમ કરું સમય સાર. એ છઠ્ઠી ગાથામાં તો તમે એમ કહ્યું કે આત્મા પ્રમત પ્રમત ની પર્યાય પણ નથી, એ તો જ્ઞાયક ભાવ એક રૂપ છે. અને એ ભગવાન જ્ઞાયક સ્વરૂપ છે, શુભાશુભ પરિણામ જે અચેતન છે, એટલે જેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે એને લઈને એ જો શુભાશુભ પણ પ્રણમે તો જ્ઞાયક ચૈતન છે તે જડ થઈ જાય. હા હા હા, સમજાણું કઈ નથી હાથમાં છે ને. આપણે તો અહીં આત્માનો લીધું જાઓ, આ તો છઠ્ઠી તો વાત કરી કે જયારે જ્ઞાયક સ્વરૂપ છે એ જો શુભાશુભ ભાવ એ અરૂપી અચેતન છે. શરીર વાણી મન કર્મ એ રૂપી અચેતન છે. તો કે છે કેમ કે શુભાશુભ પરિણામમાં ચૈતન પ્રકાશમાં સ્વભાવનો અભાવ છે, એથી એને અમે જળ કીધા છે. તો જે આત્મા જો શુભાશુભપણે પ્રણમે તો જ્ઞાયક ભાવ છૂટી નહીં, જળ થઈ જાય. હા 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 હા, સચિભાઈ માટે જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ પ્રભુ જે સમ્યક દર્શનનો વિષય ધ્યેય એ શુભાશુભપણે થયો નથી. હા હા હા, અને તેથી તેને પ્રમત અપ્રમતના ભેદવું પડતા નથી. પછી કહ્યું આપણે આની આજે મેલ કરવો છે. અહીં જો પ્રશ્ન થાય છે, સાતમી ગાથા કહેતા પહેલા દર્શન જ્ઞાન ચારિત્ર આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ ત્રણ ભેદ છે એ ભેદરૂપ ભાવથી આત્માનો અશુદ્ધ પણ આવે છે. સંસ્કૃત છે અમૃતચંદ્ર આચાર્યનો આત્મી ગાથાની ઉપર ઉપોદઘાત. દર્શન જ્ઞાન ચારિત્રત્વ એમ દ્રશ્ય અશુદ્ધત્વ નીતિ, વસ્તુ એક રૂપ છે એને ત્રણ પણે ભેદ પણે કેવો એ તો અશુદ્ધ પણ થઈ જાય કે છે. પંડિતજી આ સાતમી ગાથા નો શ્લોક સૌ સંસ્કૃતમાં છે, અમૃતચંદ્ર આચાર્ય એ વચન છે, એ આય નાખ્યું છે પોતે છે ને કળશ્યાનો છે ને. હા હા, જેણી વાત છે ભગવાન. હા હા, એ ત્રણ પ્રકાર થાય તેથી મલિન કહેવાનો વ્યવહાર છે. જોયો વ્યવહાર છે એટલે એ રીતે એને જાણવું એનો વ્યવહાર છે. હા હા હા, એક રૂપ ચૈતન આગળ આવશે એ વીરજીભાઈ બહુ કહેતા. એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર, સમળ વિમળ ન વિચારીએ એહી સિદ્ધિ નહીં ઓર. સમળ વિમળા ભેદપણે સમળ ને અભેદપણે વિમળ બે ના વિકલ્પો ન કરવા. માર્ગ પ્રભુ એવો છે માર્ગ, કોઈ પણ એને પરદ્રવ્યના સહારાની તો આપણે આવી અંતમાંથી 15મા શ્લોકમાં કે જીવદ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ પરણમે છે. ત્રીજી લીટી છે નીચેની, જીવદ્રવ્ય કારણરૂપે એટલે મોક્ષના માર્ગ રૂપે પોતે જ પરણમે છે નિર્વિકાર પર્યાયપણે. હા હા, અને કાર્યરૂપ પણ પોતામાં જ પરણમે છે. બે અવસ્થાઓ છે દ્રવ્યની,
એક મોક્ષ માર્ગની શુદ્ધતાની અપૂર્ણતાની દશા અને મોક્ષની શુદ્ધતાની પૂર્ણ દશા, એ દ્રવ્યની બે અવસ્થાઓ છે. એ બે અવસ્થા પણ પ્રણમે છે પોતાનું દ્રવ્ય, એને કોઈ પરદ્રવ્યનો સહારો નથી. વ્યવહાર રત્નત્રયના રાગનું પણ એને સહારો નથી એમ કે છે. જે અત્યારે રાજ પાડે પંડિતો કેટલાક, એ વ્યવહારને લોભ કહી નાખ્યો, એકાંત છે, એકાંત છે. ઘણું આવે જૈન ગેજેટમાં, જૈન દર્શનમાં, કરુણદીપમાં તો બહુ આકરું આવે છે. ભ્રષ્ટાચાર ને વિભિચાર પણ છે. અરે પ્રભુ, તે સાંભળ્યો નથી પ્રભુ, એને ખબર નથી. આ કે છે કે જીવ દ્રવ્ય કારણરૂપ પણ પોતાનામાં પણ પણ કેમ કીધું કે કાર્યરૂપે પણ પ્રણમે છે ને, રાગરૂપે નહીં, વ્યવહારરૂપ નહીં. વ્યવહારનો રત્નત્રયથી એનો સહારો સ્વદ્રવ્યને મોક્ષ માર્ગ પણ પ્રણવામાં એનો વ્યવહારનો સહારો નથી. પરદ્રવ્યનો એને મદદ કે સહાયક નિમિત્ત ને સહાય કહેવામાં આવે છે ને, વ્યવહાર એ નિમિત્ત છે. સહાયક નો તો સાથે છે, સહાયક મદદ કરી શકે છે, છે એમાં કાર્ય પોતામાં જ. પણ તેથી મુખ જવામાં કોઈ દ્રવ્યાંતર નો સારો નથી. પંદર પંદર કળશ છેલ્લી લીટી, પંદર નો કળશ મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાંતર નો સારો નથી. માટે શુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ. પવિત્ર ભગવાન ત્રિકાળી સચ્ચિદાનંદ પ્રભુ એને અનુસરીને થવું જોઈએ. આ તો કે છે કે એને અનુસરીને થયેલી ત્રણ દશા આ કોળમાં એને પણ મલિન કહેવાનો વ્યવહાર છે કે સમજાણું કાંઈ. ત્યાં કીધું ને હાથમી કથાભાઈ ઉપર મથાળ એમ કીધું અમૃતચંદ્રાજ કે છઠ્ઠી ગાથામાં જયારે તમે એમ કહો કે એકલો જ્ઞાયક ભાવ છે, એ જ વસ્તુ છે, એ જ દ્રષ્ટિનો વિષય છે, અને વસ્તુનું સત્વ એટલું નિવડું છે, એ શુભાશુભપણે પ્રણમતું નથી. તત્વ જ્ઞાન રસ છે, ચૈતન રસ, ચૈતન સ્વભાવનો રસ છે, એ શુભાશુભ પરિણામ અચેતન છે, એ રીતે ચૈતન રસ કેમ થાય? હા હા હા, એ ચૈતનના પ્રકાશમાં નૂર નું તેજ નું પૂર છે, એ ભગવાન આત્મા. એ દયાદાન વ્રત ભક્તિના પરિણામ કે કામ ક્રોધના પરિણામ પણ એ ભગવાન આત્મા કેમ થાય? ત્યારે એ તો ઠીક, પણ સાતમી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર અને ઉદ્દેશી દંશન નાનક ચરિતમ, એ આ વાત છે. ભગવાન આત્માને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવા ત્રણ ભેદ કરવા, એ વ્યવહાર છે આત્મિક. અને પ્રશ્નકાર પોતે પ્રશ્ન મૂક્યો પોતે અમૃતચંદ્ર કે આ તો અશુદ્ધ છે પણ પાપ પણ થવું એ તો ઠીક, પણ આ ત્રણ ભેદ પડે છે અશુદ્ધ છે એનું કેમ છે? આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ કળશનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.